वेलकम टू विद्यार्थी मित्रों, धोरण छ इंग्लिश सेकंड लैंग्वेज सेमेस्टर वन लेसन नंबर टू आई चेक्ड इट। अहीं एक स्टोरी अपन आपवामां आवेली छे, एक ज एक खूब ज रमूजी स्टोरी छे, मजा आवे एवी छे। वंस देर वॉज एन एलिफंट। वंस एटले एक वक्त, देर वॉज, वॉज ए भूतकाळ बतावे छे एटले हतो, एलिफंट एटले हाथी। एलिफंटनो स्पेलिंग ई थी शुरू थाय छे, माटे एनी आगळ एन आपेलो छे, एटले अहींया एक ग्रामर पण आपणी पासे तैयार थई जाय। तो वंस देर वॉज एन एलिफंट, एक हाथी हतो। पीपल कॉल्ड हिम मोटू। पीपल एटले लोको, कॉल एटले बोलावू, પણ અહીંયા આપણને કોલ્ડ આપેલું છે, ઈડી આપેલું છે એટલે ભૂતકાળ થઈ જશે, એટલે બોલાવતા હતા લોકો તેને, હિમ એટલે તેને, લોકો તેને મોટું કહીને બોલાવતા હતા, મતલબ કે હાથીનું નામ મોટું હતું। હી હેડ અ ફ્રેન્ડ, હેડ અહીંયા પૂર્ણ ક્રિયા માટે વપરાય છે, હી હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો। હી વોઝ અ રેટ, તે ઉંદર હતો। હિઝ નેમ વોઝ છોટું, તેનું નામ છોટું હતું, કારણ કે ઉંદર નાનો હોય છે એટલે અહીંયા આપણને છોટું નામ આપ્યું છે। બોથ, બોથ એટલે બંને, છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, સ્વિમિંગ એટલે તરવું, છોટું અને મોટું બંનેને તરવાનું ખૂબ ગમતું હતું। વન ડે, એક દિવસ, મોટું વોક્ડ, અહીંયા વિદ્યાર્થી મિત્રો એલ આપેલો છે, ઘણા વિદ્યાર્થીઓ આને વોલ્ક એવું વાંચે છે, ખરેખર અહીંયા એલ શું છે, સાયલેન્ટ છે, તો આ વોલ્ક નહીં પણ વોક થશે। તો વન ડે મોટું વોક્ડ ટુ ધ રિવર, ટુ એટલે ની તરફ એવો અર્થ થાય, પણ અહીંયા આપણે એક દિવસ મોટું નદી તરફ ચાલતો હતો। હી એન્ટર્ડ ધ વોટર, અને તે પાણીમાં ગયો, પાણીમાં પ્રવેશ કર્યો હતો। હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, લોંગ ટાઈમ એટલે લાંબો સમય, એન્જોય એટલે આનંદ માણવો, તે આનંદ માણી રહ્યો હતો, તે લાંબા સમય સુધી આનંદ માણી રહ્યો હતો। દેન છોટું ઓલ્સો અરાઈવડ ધેર, અરાઈવ એટલે આવી પહોંચવું, અરાઈવડ એટલે આવી પહોંચેલો, દેન એટલે ત્યારે, ધેનના વિદ્યાર્થી મિત્રો અહીંયા બે અર્થ છે આપણી પાસે, ત્યાર જ્યારે અને ત્યારે, તો અહીંયા આપણે ત્યારે શબ્દ વાપરીશું। દેન છોટું ઓલ્સો અરાઈવડ ધેર, ત્યારે છોટું પણ ત્યાં આવી પહોંચ્યો। હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ, તેણે મોટુંને જોયો, જોયેલું અને બૂમ પાડેલી। મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું એક વખત બહાર આવ, એક મિનિટ બહાર આવ। મોટું આન્સર્ડ, મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો, શા માટે, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડીશ નહીં અથવા તો મને હેરાન કરીશ નહીં। છોટું શાઉટ અગેન, છોટું ફરી વખત બૂમ પાડવા લાગ્યું, કમ આઉટ સૂન, બરાબર, સૂન એટલે તત્કાળ સમય બતાવે છે, તો તરત જ બહાર આવ, આઈ સે, હું કહું છું તરત જ બહાર આવ, મોટું સે, મોટુએ કહ્યું, નો આઈ વોન્ટ, ના હું નહીં આવું। છોટું દેન શાઉટેડ એન્ડ શાઉટેડ, છોટું ત્યાર પછી તે બૂમો પાડવા લાગ્યો। મોટું વોઝ એંગ્રી, મોટું ગુસ્સે થઈ ગયો। હી જમ્પડ, તેણે કૂદકો મારેલો, જમ્પડ આઉટ, તેણે નદીથી બહાર કૂદકો મારેલો। ઓકે આઈ એમ હિયર નાવ, મોટું કહે છે કે સારું ઠીક છે, આવી ગયો હું, આ રહ્યો। ટેલ મી, કહે મને, મને કહે, વોટ્સ યોર પ્રોબ્લમ, તારી સમસ્યા શું છે, તને શું તકલીફ છે।
छोटू लुकड एट मोटू एंड से छोटूए मोटूनी तरफ नजर करी अने कहूं शू कहू विद्यार्थी मित्रों इट्स ओके बधु बराबर छे यू कैन गो बेक नाव नाव एटले हवे कैन एटले करी शकूं बेक एटले पाछा ने गो एटले जव तो इट्स ओके बधु बराबर छे यू कैन गो बेक नाव हवे तू जई शके छे आई एम सैटिस्फाइड सैटिस्फाइड एटले संतोष थवो सैटिस्फाइड एटले संतोष थयो मने संतोष थयो अथवा तो एम पण कही शकाय के मैं चिकित्सा करी लीधी छे गो एंड स्वीप जा अने तारू तरवानू कर तो विद्यार्थी मित्रों अहींया जोई शकीए छीए के आ हाथी आप्यो छे जेनुं नाम मोटू छे आ उंदर छे जेनुं नाम छोटू छे आ एक नदी छे ए नदीनी अंदर आ हाथी एटले के मोटू ए स्विमिंग करी रह्यो हतो अने एवामां छोटू जे छे ए नदीनी पासे आवीने मोटूने कहे छे के भाई तू फटाफट अथवा तो जल्दी थी बहार आवी जा त्यारे छोटू जे छे ए आवी रीते मोटूने बोलावे छे पण मोटू जे छे ए पहेला बहार आवतो नथी त्यारे छोटू जे छे ए वारंवार बूमो पड्या करे छे अने आ बूमोथी कंटाळीने छेवटे मोटू जे छे ए शू करे छे बहार आवे छे बहार आवे छे पछी तरत ज छोटू जे छे એને કહે છે કે ના બરાબર મને સંતોષ થઈ ગયો બરાબર હવે તું જઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આવું શા માટે કહ્યું હશે તો જોઈએ આગળ મોટું વોઝ વેરી એંગ્રી મોટું ગુસ્સે થઈ ગયો કારણ કે તે મને કહ્યું હતું કે બહાર આવ બહાર આવ બહાર નહોતો આવતો ત્યારે બૂમો પાડતો હતો અને હવે બહાર આવી ગયો છું તો હવે મને કહે છે કે તું જતો રહે સેટિસ્ફાઈડ હી આસ્ક તેણે કહ્યું કે તને સંતોષ થઈ ગયો શેનો સંતોષ થઈ ગયો છોટું રિપ્લાય છોટું એ વળતો જવાબ આપેલો યસ આઈ એમ યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ હું ચેક કરવા માગતો હતો આઈ જસ્ટ ચેકડ ઇટ હું ફક્ત ચેક કરવા માગતો હતો કે તે મારા સ્વિમિંગના કપડાં તો નથી પહેર્યાને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાનકડો જોક્સ છે જે આ જોક્સને અથવા તો આ ટૂચકો છે અને આ ટૂચકો તમારી પાસે તમારી સમક્ષ અંગ્રેજીની અંદર લઈને આવવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી તમે અહીંયા ટ્રુ અને ફોલ્સ એટ ટ્રુ એટલે સત્ય અને ફોલ્સ એટલે અસત્ય અથવા તો ખોટું એવું આપેલું છે તો આપણે જોઈ લઈએ કે મોટું વોઝ રેટ ચલો મોટું ઉંદર હતો ના તો અહીંયા શું આવશે રોંગ આવશે મોટું એન્જોયડ સ્વિમિંગ મોટું પાણીમાં તરી રહ્યો હતો અથવા તો આનંદ માણી રહ્યો હતો તો સાચું છોટું જમ્પડ આઉટ ઓફ વોટર છોટું પાણીમાંથી બહાર આવ્યો હતો ના સો ફોલ્સ મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ મોટું બૂમો પાડતો હતો ના તો અહીંયા ફોલ્સ છોટું વોઝ સેટિસ્ફાઈડ છોટુંને સંતોષ થયો તો અહીંયા આવશે રાઈટ મોટું ચેકડ છોટું સ્વિમિંગ સ્વિમ સૂટ શું મોટું ચેક કરવા માગતો હતો ના તો અહીંયા આવશે ફોલ્સ મોટું વોઝ સ્વિમિંગ ઇન પોન્ડ મોટું એ તળાવની અંદર નાહી સ્નાન કરી રહ્યો હતો તો ના શેમાં સ્નાન કરતો હતો એ નદીમાં સ્નાન કરતો હતો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપેલું છે તમે ડિસ્પ્લેને થોડે સમય સુધી જોઈ શકો છો અહીંયા એવું આપેલું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે હુ સ્પીક ધીસ સેન્ટેન્સ અને કોણ બોલી શકે જો તે જો છોટું બોલે તો સી લખવાનું અને મોટું બોલે તો એમ લખવાનું અને બંને બોલે તો સી એમ લખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક વાક્ય તમને બતાવી રહ્યો છું ડોન્ટ ડિસ્ટર્બ મી તો આવું કોણ બોલતું હતું તો આવું હાથી એટલે કે મોટું બોલતો હતો તો અહીંયા જે બોક્સ આપેલું છે જે કૌંસ આપેલું છે અહીંયા આપણે શું લખીશું એમ લખીશું તો વિદ્યાર્થી મિત્રો બીજા અહીંયા હું રાખું છું તમારા હોમવર્ક માટે થઈને તો તમે જરા ડિસ્પ્લેને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને
डिस्प्ले ने तमे स्टॉप करीने बराबर आज आज वाक्य है ये वाक्य ने तमे तमारा नोटबुक ने अंदर उतारी शको छो। ओके विद्यार्थी मित्रों અહીંયા પણ એક એવું જ બીજું ચિત્ર આપેલું છે અને આ ચિત્રના આધારે અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો આ જે ખાલી જગ્યાઓ પૂરવાની છે એને પછીનો વિડિયો આપણે નેક્સ્ટ જોઈશું।